પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તત્કાલીન ડીપીઓ બાબુભાઈ ચૌધરીના કાર્યકાળમાં થયેલ બદલીઓની તપાસમાં ચોંકાવનારી વિગતો મળી છે. એકી સાથે 52 શિક્ષકોની બદલીમાં ગેરરીતિ થયેલ હોવાનું માલુમ પડતા રદ કરવામાં આવી છે. આ 52 શિક્ષક શિક્ષિકાઓને તાત્કાલિક અસરથી જૂની શાળામાં જવા હુકમ કરાયો છે. બદલી કેમ્પ કે કેમ્પ સિવાય નવી શાળામાં ગયેલા શિક્ષકોને ફરીથી પૂર્વ શાળામાં જવાની નોબત આવી છે. સાથે ગેરરીતિ કરનાર કર્મચારીઓ કે અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સહિતની તપાસ ચાલુ હોવાનું નિયામકે જણાવ્યું હતું. આ પાટણ જિલ્લાના તત્કાલીન ડીપીઓ બાબુભાઈ ચૌધરીએ અનેક શિક્ષકોની બદલીને લઈને હુકમો કર્યા હતા, જેમાં મોટા પાયે કૌભાંડ થયું હોવાની રજૂઆત થતાં છેક ગાંધીનગરથી તપાસ થઈ હતી, જેમાં સરેરાશ 72 પૈકી 52 શિક્ષકોની બદલીમાં ગેરરીતિ થઈ હોવાનું પુરવાર થયું છે. આથી નિયામકે કુલ 52 શિક્ષકોની બદલીનો તત્કાલીન હુકમ રદ કરી આ શિક્ષકોને છૂટા કરવા આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં વિવિધ કારણે બદલી થઈ નવી શાળામાં ગયેલા કુલ 52 શિક્ષકોને ફરીથી પોતાની પૂર્વ શાળામાં જવાની સ્થિતિ આવી છે. આ તરફ ગેરરીતિ કરનારાઓની જવાબદારી શોધી નિયમો અનુસાર કાર્યવાહી કરવા સહિતની પ્રક્રિયા ચાલુ હોવાનું નિયામક જોશીએ જણાવ્યું હતું.